नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुलनी ऑनलाइन एजुकेशन चैनलमां आपनुं स्वागत छे। आजे आपणे धोरण 8 विषय छे सामाजिक विज्ञान, एमां छे चेप्टर नंबर 7 के महात्माना मार्ग पर एक। एमां आपणे आ पॉइंट जोवाना छे के खिलाफत आंदोलन, असहकारनुं आंदोलन 1920-1922, पछी साइमन कमीशन 1927, बारडोली सत्याग्रह 1928, नेहरू अहेवाल 1928, पूर्ण स्वराज्यनो ठराव 1929। આપણે હવે જોઈએ આગળ પાઠમાં કે ખિલાફત આંદોલન, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી। હવે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં મિત્ર રાષ્ટ્રો છે એનો વિજય થયો, ત્યાર પછી જે વિજેતા રાષ્ટ્રો છે એને પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી। આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી। હવે જે સંધિ કરવામાં આવી છે તો એની જે શરતો હતી એ કેવી હતી, તો કે તુર્કીઓ માટે કડક અને અન્યાયી હતી। તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો। સંધિ મુજબ તેનું ખલીફા પદ છે એ પણ રદ કરવામાં આવ્યું હતું, કે જ્યારે તે તુર્કીનો સુલતાન છે તે વખતે કેવો હતો, તો કે ઇસ્લામ ધર્મનો ખલીફા હતો એટલે કે ધાર્મિક વડો હતો, અને એ સંધિ મુજબ તેનું જે ખલીફા પદ છે એ પણ રદ કરવામાં આવ્યું હતું। આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે। હવે આ જે સંધિ થઈ એનો વિરોધ કરવામાં જે ભારતના જે આંદોલન થયું તેને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે ખિલાફત આંદોલન તરીકે ઓળખવામાં આવે છે। અલીભાઈઓ મોલાના શોકત અલી અને મોલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા। તો જે આ ખિલાફત આંદોલન છે એના મુખ્ય નેતાઓ કયા કયા છે, તો કે અલીભાઈઓ, પછી મોલાના શોકત અલી અને મોલાના મોહમ્મદ અલી, આ બધા જે નેતાઓ છે એ મુખ્ય હતા। પછી છે ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજની માંગ કરવી। હવે જે ગાંધીજી છે તે તેમને સમર્થન આપતા તે કોંગ્રેસને આગ્રહ કર્યો કે જે પંજાબમાં થયેલા અત્યાચારો છે અને ખિલાફત બાબતે જે વિરોધ કરવામાં આવ્યો છે એનું મળીને આપણે અભિયાન છે એ ચલાવવું જોઈએ તથા સ્વરાજની માંગ પણ આપણે કરવી જોઈએ। પછી કે અસહકારનું આંદોલન 1920-1922 સુધી, પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909 ગાંધીજીએ કહ્યું કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું। હવે ગાંધીજી છે તો એનું પુસ્તક છે કે હિન્દ સ્વરાજ, એમાં ગાંધીજીએ શું કીધેલું છે, તો કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ પ્રાપ્ત સ્થપાયું છે, કે આપણું જે ભારતમાં શાસન છે બ્રિટિશ શાસન એ શેના માટે, તો કે જે ભારતના લોકો છે એના સહયોગથી જ સ્થપાયું હતું, અને આ શાસન છે આ સહયોગના કારણે ચાલી રહ્યું છે, કે જે આ શાસન છે ભારતીયો છે એના સહયોગને કારણે જે ચાલી રહ્યું છે। જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર જ બ્રિટિશ શાસન છે એ સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ શકે, કે જે ભારતીયો છે એ બ્રિટિશ શાસન છે એને સાથ આપે છે, તો એનો જે સહયોગ છે એ પરત લઈ લે તો એક જ વર્ષની અંદર જે બ્રિટિશ શાસન છે એ સમાપ્ત થઈ જાય અને જે પોતાનું જે સ્વરાજ છે એની સ્થાપના પણ થઈ શકે। અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું જેના મુખ્ય બે પાસા હતા, કે અસહકારના વિચાર પર જે ગાંધીજી છે એને આંદોલન શરૂ કર્યું અને જેના બે મુખ્ય પાસાઓ હતા, એમાં છે પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો। તો પહેલું પાસું છે એમાં શું, તો કે સરકારી નોકરીઓ, પછી ધારાસભા, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ માલનો બહિષ્કાર કરવો, આ બધું હતું। અને જ્યારે રચનાત્મક પાસાઓમાં છે ખાદી અપૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો। અસહકાર આંદોલનની શરૂઆત છે એ મહાત્મા ગાંધીએ કેસરી હિંદની ઉપાધિ ત્યાગી કરી, કે જે અસહકાર આંદોલન છે એની જે શરૂઆત છે એ મહાત્મા ગાંધીએ કેસરી હિંદ એની ઉપાધિ ત્યાગીને કરી હતી। 1921-22 આંદોલનને વધુ ગતિ મળી, વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી, કે આ જે અસહકાર આંદોલન છે એમાં પણ જે ઘણા બધા વિદ્યાર્થીઓ છે પોતાની શાળા અને કોલેજ છે એ પણ એને છોડી દીધા હતા। મોતીલાલ નહેરુ, સિંહ, રાજગોપાલાચારી અને અશરફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ
કર્યો કે જે મોતીલાલ નહેરુ છે, પછી સી રાજગોપાલાચારી અને અશરફ અલી છે, એ બધા વકીલો છે, એને પણ પોતાની જે વકીલાત છે એનો ત્યાગ કર્યો હતો. મોટાભાગના ચૂંટેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા. તો કે ઘણા બધા ચૂંટાયેલા જે સભ્યો છે એમણે પણ પોતાનું જે ધારાસભાઓ છે એનું સ્થાનિક સ્વરાજ્ય છે એ સંસ્થાઓમાંથી પોતાના ઘણા બધા રાજીનામાઓ પણ આપી દીધા. કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો કે જે ઘણા બધા સરકારી કર્મચારીઓ છે એમણે પણ પોતાની નોકરી છે એ છોડી દીધી. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવી ઘેર ઘેર રેડિયો ગુંજતો થયો. કે લોકોએ ઠેર ઠેર જે વિદેશી કાપડ આવતું હોય છે એનો પણ શું કર્યો હતો કે બહિષ્કાર કર્યો અને એની હોળીઓ પ્રગટાવીને ઘેર ઘેર રેડિયો છે એ ગુંજતો થયો. સ્વદેશીનો પ્રચાર થયો કે જે વિદેશી માલ છે એનો બહિષ્કાર કર્યો અને સ્વદેશી માલ છે એનો પ્રચાર થવા લાગ્યો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ વગેરે રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ. તો કે આપણા જે ઘણી બધી જે સંસ્થાઓ છે એની સ્થાપનાઓ કરવામાં આવી. તો એમાં છે કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા, પછી ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ, આ બધી જે રાષ્ટ્રીય સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરોધમાં હતા અને 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરાચોરી એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી કે મહાત્મા ગાંધી છે એ હિંસક આંદોલન છે એની વિરોધમાં હતા કે ક્યારે હિંસા કરવી નહીં. તો 1922માં જ્યારે ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અને આગ લગાડી જેમાં 22 પોલીસ છે એ જીવતા સળગી ગયા. આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું કે એના કારણે જે ગાંધીજી છે એ અસહકારનું આંદોલન છે એ એકાએક પાછું ખેંચી લે છે. ખેડૂતો બેકાબૂ થયા ન હતા છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. તો કે જે ખેડૂત છે એ બેકાબૂ થયા ન હતા છતાં પણ પોલીસ છે એમણે એના ઉપર ગોળીબાર ચલાવ્યો હતો. અસહકારનું આંદોલન સમાપ્ત કરી ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું કે જે અસહકારનું આંદોલન છે એને સમાપ્ત કરી અને ગાંધીજી છે ગામડાનો વિસ્તાર હોય છે એમાં પોતે રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું. 20ના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી કે ગ્રામ્ય વિસ્તાર છે તો એમાં જે સામાજિક કાર્યો છે એના વળતર રૂપે જે ગાંધીવાદી લોકો છે એને પોતાનો લોકમત ફેલાવવામાં એમને મદદ મળી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી કે જે કોમ્યુનિટી પાર્ટી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એની સ્થાપના પણ આ જ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. ભારતના ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો છે. તો કે ભારતના ભવિષ્યમાં જો આપણે ધ્યાનમાં લઈએ ને તો જે આ પક્ષોના વિચાર છે એમાં મોટો તફાવત રહ્યો છે. તમારા શિક્ષકની મદદ લઈ આ રાજકીય પક્ષોના વિચાર બાબતે જાણકારી મેળવો. પછી છે આગળ કે સાયમન કમિશન કે 1927. ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું કે ઇંગ્લેન્ડમાં જે બેઠેલી સરકાર છે બ્રિટિશ સરકાર એમણે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન છે એ પણ ભારતમાં મોકલ્યું. આ આયોગની ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો કે આ જે આયોગ છે એમાં જે ભારતના રાજકીય છે જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો. તો કે આ જે કમિશન છે એમાં એક પણ ભારતનો પ્રતિનિધિ ન હતો. આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો અને બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. હવે આપણે સાયમન કમિશન છે એનો બહિષ્કાર કરવાનો નિર્ણય શું કામે લીધો? તો કે જે કમિશન છે એમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો અને આ નિર્ણયથી ભારતના જે લોકો છે એમાં ખૂબ જ અસંતોષ છે એ પેદા થયો. એટલા માટે રાજકીય સંગઠનોએ સાયમન કમિશન છે એનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોનું તેનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક. કે ત્યારે વિરોધ કરવામાં આવ્યો અને તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે જે પ્રદર્શનકારીઓ છે એનો નારો શું હતો? તો કે સાયમન ગો બેક. પછી છે બારડોલી સત્યાગ્રહ 1928.
અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો ઉપર કરવેરામાં 22% વધારો કરી દીધો, કે અંગ્રેજ સરકાર છે તો કે બારડોલીના જે ખેડૂતો છે એના ઉપર એને એકાએક 22% જે વધારો કરી દીધો હતો. ખેડૂતોએ સરકારને રજૂઆત કરી પણ સરકાર પર કંઈ જ અસર ન થઈ. તો કે ખેડૂતો છે સરકારને રજૂઆત પણ કરી છતાં પણ સરકાર છે એના ઉપર કંઈ પણ અસર થઈ નહીં. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. અંતે જે ખેડૂતો છે એ શું કરે છે, તો કે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી. હવે જે વલ્લભભાઈ પટેલ છે એ પણ એમાં આંદોલનની જે આગેવાની છે એ સ્વીકારે છે અને આંદોલન છે એ શરૂ થયું. અને રવિશંકર મહારાજ અને જુગતરામ દવે છે એ જેવા કાર્યકર્તાઓ છે એની પણ એમને મદદ મળી. ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી કે જે ખેડૂતો છે એ નિર્ભય બની અને કાયદાનો ભંગ કરવા લાગ્યા. અને વલ્લભભાઈનું જે જુસ્સાદાર ભાષણ છે એનાથી ખેડૂતોમાં ઘણી બધી હિંમત પણ આવી. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પુના બોલાવ્યા. ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. કે અંતે અંગ્રેજ સરકાર છે એ વલ્લભભાઈને ક્યાં બોલાવે છે, તો કે પુના બોલાવ્યા. અને ખેડૂત પ્રતિનિધિઓ છે એની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ છે એ નક્કી કરવામાં આવ્યું. આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ છે એ સરદાર કહેવાયા. કે આ બારડોલી સત્યાગ્રહ છે એ સત્યાગ્રહ છે એ સફળ થયો, તેથી વલ્લભભાઈ પટેલ છે ત્યારથી એ સરદાર કહેવાયા. પછી છે નહેરુ અહેવાલ, કે 1928. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. કે જે ભારતના બધા જે રાજકીય પક્ષો છે એની પ્રતિનિધિઓની બનેલી જે સર્વપક્ષીય પરિષદ છે એ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક સમિતિ નીમી. કે આપણું ભારતનું બંધારણ છે એ ઘડવા માટે મોતીલાલ નહેરુ છે એને અધ્યક્ષ પદે એક સમિતિ છે એની એને નીમવામાં આવી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો છે એ તૈયાર કર્યો. કે બધા જે પક્ષો છે એને અનુકૂળ આવે એ રીતે એને બંધારણીય મુસદ્દો છે એણે તૈયાર કર્યો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો બન્યો હતો. જે આ મુસદ્દો છે એણે તૈયાર કરેલો છે મોતીલાલ નહેરુએ, એને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. કે મુસ્લિમ લીગ છે એને સંમતિ આપીને એના કારણે આજે સરકાર છે તેને એનો અસ્વીકાર કર્યો. ત્યારબાદ છે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 1929. કે નહેરુ રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલ માટે સરકારને અપાયેલ મુદત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. કે જે નહેરુ રિપોર્ટ છે એ અનુસાર જે સ્થાનિક સ્વરાજ્ય છે એને મુદ્દે થયેલા જે વિવાદો છે એ ઉકેલવા માટે સરકારે અપાયેલ મુદત, કે સરકારે જે મુદત આપેલી છે એ પૂરી થઈ ગયા બાદ કોંગ્રેસ લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક અધિવેશન બોલાવે છે. અને સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ છે એ પસાર કર્યો. કે જે સરકાર છે એનો કોઈ પણ પ્રતિસાદ છે એને મળતો નથી, એટલા માટે જે રાવી નદીના તટે મળેલો જે અધિવેશન છે ને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ છે એ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. કે 26 જાન્યુઆરી 1930 રોજ જે આ સંદર્ભે કે કોંગ્રેસ છે એ સ્વતંત્રતાના સોગંદ લે છે. આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું. કે કઈ તારીખ, તો કે 26 જાન્યુઆરીના દિવસે. કે આ જે બધો બનાવ બન્યો છે એની યાદમાં જે સ્વતંત્ર ભારતનું બંધારણ છે તેને એ જ તારીખે અમલમાં પણ મૂકવામાં આવ્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે.